राजकोट जिला पंचायत प्रमुख तेमज उपप्रमुख तरीके आज उम्मीदवारी नोंधावी हती, जेमां प्रमुख तरीके भूपत बोदरे उम्मीदवारी नोंधावी हती, ज्यारे उपप्रमुख तरीके सविताबेन मकवाणाए फॉर्म भर्यो हतो। आवतीकाले तारीख 17 ना औपचारिक चूंटणी थनार छे, त्यारे भाजपने स्पष्ट बहुमती जोवा मळी हती अने भूपत बोदर प्रमुख तरीके तथा सविताबेन मकवाणा उपप्रमुख तरीके अने चेरमेन पदे सहदेवसिंह जाडेजा, शासक पक्षना नेता तरीके विरल पनारा અને દંડક તરીકે અલ્પાબેન તોગડિયાની નિયુક્તિ કરવામાં આવશે। અહેવાલ બીજી મુકવાનો। આજે જ્યારે જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત સીટ આવી છે। એમાં રાજકોટ જિલ્લા પંચાયતની અંદર માનનીય રાજકોટના પનોર પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સમગ્રમાં રાજકોટ જિલ્લાની સંગઠન ટીમ, રાજકોટ જિલ્લાના તાલુકા ભાજપના સમગ્ર ટીમ, અમારા જિલ્લા પંચાયત ચૂંટાયેલા સમગ્ર સભ્યો, એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે ગુજરાત રાજ્યની આવનારી ચૂંટણી 2022માં જ્યારે વિધાનસભાની છે, ત્યારે 31 જિલ્લા પંચાયત જે ગુજરાતમાં આવી છે, એટલે હું માનું છું કે સમગ્ર ગુજરાતની અંદર આજે જે કેસરો માહોલ છે, વિકાસનો માહોલ છે, વિકાસ થકી અમે ગામડાની અંદર જે કંઈ નાના મોટા પ્રશ્નો છે, રાજકોટ જિલ્લાના જે પ્રશ્નો છે નાના મોટા, એ અમે કરશું। અમારી સમગ્ર સંગઠનની ટીમ, સત્તાની ટીમ સાથે રહી અને રાજકોટનો વિકાસ કરશું, વિકાસ થઈ રહ્યો છે અને એને અમે આગળ વધારશું। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભૂપતભાઈ બોદર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાછાણીનો જે નિર્ણય કર્યો છે, અને બંને કાર્યકર્તાઓ ખૂબ નિષ્ઠાવાન, પ્રમાણિક અને કર્મઠ કાર્યકર્તાઓ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા ગ્રામ્ય વિસ્તારને પૂરતું પ્રભુત્વ આપતી હોય છે અને જેને લઈને બંને સમાજને અને એ ઉપરાંત કારોબારી સમિતિની અંદર પણ સહદેવભાઈ જે ક્ષત્રિય સમાજ અને પક્ષના નેતા તરીકે વિરલભાઈ પન્નારા જે કરવા પટેલ સમાજમાંથી આવે છે, તેમજ દંડક તરીકે અલ્પાબેન તોગડિયા જે લેવા પટેલ સમાજમાંથી આવે છે, દરેક સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે અને લોકોલક્ષી યોજનાઓને ખૂબ જ પ્રાધાન્ય આપે એ પ્રકારના કર્મઠ કાર્યકર્તાઓનો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ માટે રોડ, રસ્તા, પાણી કે આરોગ્યની જે સુવિધાઓની, પ્રાથમિક સુવિધાઓની જે જરૂરિયાતો હશે, એ જિલ્લા પંચાયતના માધ્યમથી ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બંને સરકારો તરફથી ગ્રામ્યના વિકાસ માટે ખૂબ જ મોટા નાણાઓની સહાય આપવામાં આવે છે। અત્યાર સુધી જે નાણાઓ પૂરતા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તાર સુધી ન પહોંચતા હતા અને આ જિલ્લા પંચાયતના માધ્યમથી, ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તાર સુધી, લોકો સુધી અને એમના મીઠા ફળ લોકો ભોગવી શકે એ પ્રકારે વિકાસના કામો દરેક ગામ સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે।